नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेलरसन वी अमारी स्कूल वती आपनों स्वागत करूँ छूँ। आप धोरण छ प्रकरण एक संख्या परिचय विषय अभ्यास कर रहा है। आप गया वीडियो में भारतीय संख्या पद्धति और आंतरराष्ट्रीय संख्या पद्धति विषय अभ्यास कर गया। अल्प विराम शू महत्व है, तेनो उपयोग शाटे कई रीते शकते आप जोयू। आंतरराष्ट्रीय संख्या पद्धति और भारतीय संख्या पद्धति में शू भेद है तेपन आपणे जोयो हतो, बराबर। तो आजना वीडियो में आपणे तेने ज आधारे संख्या परिचय में प्रकरण एक में स्वाध्याय 1.1 ना दाखला जोईशुं। तो आजनो वीडियो खूब ज महत्वनो छे, तो आ वीडियो ने तमे अंत सुधी जुओ तेवी मारी आजे आपणे स्वाध्याय 1.1 जोवाना छे, जेमां चार प्रश्नों आपेला छे। तमे स्क्रीन पर जोई शको छो। पहलो प्रश्न छे खाली जग्या पूरो। तो गया वीडियो में मैं तमने प्रयत्न करो एक आपेलू जे करावी होतु एमा आ रीतनी ज खाली जग्या हती, बराबर। अने बीजो प्रश्न छे योग्य रीते अल्पविराम मूको अने संख्या लखो। अहीं तमने शब्द में संख्या आपेली छे तेमां संख्या लखवानी छे अने योग्य जग्याए अल्पविराम मूकवाना छे, जेमां जुओ तो भारतीय संख्या पद्धति पण छे अने आंतरराष्ट्रीय संख्या पद्धति में पण संख्या आपेली छे। पछी त्यारबाद तीजो प्रश्न छे अल्पविराम योग्य रीते मूको अने भारतीय संख्या लेखन पद्धति में लखो। तो जुओ संख्या आपेली छे तेने योग्य अल्पविराम मूकवाना छे, तेने भारतीय संख्या लेखन पद्धति में लखवानुं छे। अने चौथो प्रश्न छे आंतरराष्ट्रीय पद्धति प्रमाणे अल्पविराम योग्य रीते मूको अने आंतरराष्ट्रीय संख्या लेखन पद्धति માં લખો। તો અહીં તમને જે સંખ્યા આપેલી છે તેને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના છે અને તેને લખવાની છે સંખ્યાને, બરાબર। તો આપણે આગળ સ્વાધ્યાય 1.1નો પહેલો પ્રશ્ન અહીં જોઈએ। પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો, બરાબર। તો આપણે પહેલી ખાલી જગ્યા શું આપેલી છે કે એ બરાબર એ છે કે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000, એટલે કે 1,00,000 બરાબર કેટલી વાર 10,000 આવે, બરાબર। તો 10,000ના આપણે અંકમાં આ રીતે લખી શકીએ કે 10,000, બરાબર। અને 1,00,000ને આપણે આ રીતે લખી શકીએ 1,00,000 બરાબર અંકમાં લખી શકીએ। તો જુઓ કેટલા વડે આપણે અહીં 10,000ને ગુણીએ તો 1,00,000 થાય। તો તમે જોઈ શકો છો કે 10 વડે આપણે 10,000ને ગુણીએ તો કેટલા થાય, 1,00,000 થાય છે, બરાબર। એટલે કે 10 વાર 10,000 આવે ત્યારે 1,00,000 બને, એટલે અહીં જવાબ શું આવશે, 10 જવાબ આવે, બરાબર। 10 10,000 એટલે કે 10 વાર 10,000 આવે ત્યારે 1,00,000 બને। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, બીજી ખાલી જગ્યા છે કે 1,000,000, હવે 1,000,000 છે, બરાબર। તો 1,000,000ને આપણે કઈ રીતે લખીએ કે આ રીતે આપણે લખીએ ને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં 3-3માં અલ્પવિરામ આવે, બરાબર, 3-3 અંક પછી। તો આ આપણું છે 1,000,000, બરાબર। અને 100,000 ખાલી જગ્યા 100,000, બરાબર, ખાલી જગ્યા 100,000। તો 100,000 એટલે આપણે આ રીતે લખીશું, આ આપણું 100,000 છે, બરાબર। તો જુઓ આપણે 100,000ને કેટલા વડે ગુણીએ તો 1,00,000 થાય, 1,000,000 થાય। તો 100ને આપણે 10 વડે ગુણીએ, જુઓ 10 વડે ગુણીએ, તો જુઓ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7 થઈ જાય, બરાબર। તો જુઓ તમે કે આપણે 100,000ને 10 વડે ગુણીએ છે ત્યારે આપણે 1,000,000 થાય છે, એટલે કે અહીંયા 10 × 100,000 કરીએ ત્યારે 1,000,000 થાય, એટલે અહીં 10 100,000, એટલે કે 100,000 10 વાર આવે ત્યારે 1,000,000 બને, 10 100,000 બરાબર 1,000,000 થાય। પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ, ત્રીજી ખાલી જગ્યા છે 1 કરોડ, બરાબર। તો 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10,00,000, તો 1 કરોડ એટલે કે આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે 1 કરોડ, તો એમાં 1 કરોડ થયા, એકમ, દશક, 100,000, 10,000, 1,00,000, 10,00,000 અને 1 કરોડ, બરાબર। 10,00,000 પછી 1 કરોડ આવે, તો 1 કરોડ બરાબર ખાલી જગ્યા
दस लाख एटले के दस लाख केटली वार आवे त्यारे एक करोड़ आपने मले तो दस लाख ने कई रीते लखाय तो दस लाख तो आ आपड़ा छे दस लाख एकम दशक सौ हजार दस हजार लाख ने दस लाख तो दस लाख ने आपड़े केटला वडे गुणीए तो आपने एक करोड़ मले आ संख्या आपने मले तो जुओ दस वडे आपड़े आने गुणीए दस लाख ने त्यारे आपने शू मरे छे एक करोड़ मरे એટલે દસ દસ લાખ એટલે કે દસ લાખ એ દસ વખત આવે ત્યારે આપણને એક કરોડ મળે. પછી ત્યારબાદ ત્રીજો દાખલો છે કે એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો આ જો એક કરોડ તો આ રીતે લખાય બરાબર, આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે એક કરોડ બરાબર. હવે બરાબર હવે મિલિયનને કઈ રીતે લખાય તો મિલિયન આપણે અહીં લખ્યા હતા એક મિલિયન આ રીતે લખાય. જુઓ તમને ખબર છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કેવું છે કે ત્રણ ત્રણ વચ્ચે અલ્પવિરામ આવે ત્રણ ત્રણ અંક પછી, જ્યારે અહીંયા આપણે કેવું છે પહેલું ત્રણ ત્યારબાદ બે બે અંક પછી અલ્પવિરામ આવે. તો એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન એટલે કે કેટલી વાર મિલિયન આવે ત્યારે એક કરોડ થાય. તો જુઓ અહીં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર, આપણે એકની પાછળ આઠ મીંડા છે ત્યારે આપણે એક કરોડ થાય છે બરાબર, સોરી એકની પાછળ સાત મીંડા છે ત્યારે એક કરોડ થાય છે બરાબર. અહીં કેટલા છે અહીં છ જ મીંડા છે તો દસ વડે આપણે ગુણીશું મિલિયનને ત્યારે આપણને કેટલા મળે એક કરોડ મળે. એટલે એક કરોડ બરાબર દસ મિલિયન બરાબર, દસ મિલિયન બરાબર એક કરોડ થાય. હવે આપણે આગળ જોઈએ એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ એટલે કે એક મિલિયન આ રીતે લખાય એક મિલિયન બરાબર બરાબર ખાલી જગ્યા લાખ. લાખ એ આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે જ્યારે મિલિયન એ આપણી આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિવાળી છે. તો એ લાખને કઈ રીતે લખાય તો આ આપણી ભારતીય સંખ્યા પદ્ધતિમાં આ આપણા છે એક લાખ બરાબર. તો અહીં આપણે એક લાખમાં કેટલા ગુણીશું તો આપણને એક મિલિયન મળશે. તો આપણે અહીં દસ વડે ગુણીશું તો આપણને એક મિલિયન મળે. એટલે અહીં એક મિલિયન બરાબર કેટલા લાખ દસ લાખ. તમારે જો જોવો હોય ને તો યુટ્યુબ પર તમે જોઈ શકો છો ત્યાં આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો ત્યાં વ્યૂઝ જે બતાવે છે એ આવી રીતે મિલિયનમાં બતાવે બરાબર. એટલે જ્યારે એક મિલિયન થાય એટલે કે દસ લાખ, એક કરોડ એટલે દસ મિલિયન બરાબર. આ રીતે દસ મિલિયન બરાબર એક કરોડ થાય. આ રીતે આપણી સંખ્યા પદ્ધતિ છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન શું છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. એટલે કે અહીં તમને સંખ્યા આપેલી છે. કઈ રીતે આપેલી છે તો શબ્દોમાં આપેલી છે. તો આપણે અયોગ્ય રીતે અલ્પવિરામ મૂકીને સંખ્યા લખવાની છે. તો જુઓ પહેલી કઈ છે તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત. એટલે આ કઈ સંખ્યા પદ્ધતિ છે તો ભારતીય સંખ્યા પદ્ધતિ છે. કઈ સંખ્યા પદ્ધતિ છે ભારતીય સંખ્યા પદ્ધતિ છે. તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં તમને ખબર છે કે પહેલાં કેટલા આવે ત્રણ, ત્રણ અંક બાદ જમણેથી પહેલું અલ્પવિરામ આવે ત્યારબાદ બે બે અંક છોડીને અલ્પવિરામ આવતું જાય છે. તો અહીંયા કેટલા છે ત્રોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો ને સાત. જુઓ પહેલું અલ્પવિરામ ત્રણ અંક બાદ છે, બીજા બે અલ્પવિરામ બે બે અંક બાદ છે બરાબર, બીજું અલ્પવિરામ બે અંક બાદ છે. તો આ રીતે આપણે સંખ્યાને લખીશું તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો ને સાત. આ આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નવ કરોડ પાંચ લાખ એકતાળીસ. તો જુઓ આ પણ આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ જ છે. તો એને લખીશું આપણે નવ કરોડ પાંચ લાખ એટલે પાંચ લાખ, ચલો પાંચ લાખ એકતાળીસ. તો જુઓ એકમ દશક સો હજાર દસ હજાર, અહીં આપણી ભૂલ થઈ છે, આપણને નવ કરોડ આપેલા છે. તો
नौ करोड़ तो अहीं नौ करोड़ पांच लाख अने एक तार आ रीते एकतालीस बराबर एटले के नौ करोड़ पांच लाख एकतालीस जो एकम दशक सौ हजार दस हजार लाख दस लाख अने करोड़ एटले आने बराबर रीते हूँ लखी दऊँ छू नौ करोड़ पांच लाख अने एकतालीस नौ करोड़ पांच लाख एकतालीस ने आ रीते आपणे लखाई भारतीय संख्या पद्धति छे बराबर। त्यार बाद छे सात करोड़ बावन लाख एकवीस हज़ार त्रणसो ने बे आ पर जुओ वाँचीने ज खबर पड़ी जाए कि भारतीय संख्या पद्धति छे एटले अहीं आपणे जोईए सात करोड़ तो सात करोड़ बावन लाख एकवीस हज़ार त्रणसो ने बे तो तमे अल्पविराम जोता जाओ अल्पविराम क्या छे पहलू अल्पविराम त्रण अंक छोड़ीने छे त्यारबाद बे बे अंक छोड़ीने अल्पविराम छे। आ आपणी छे भारतीय संख्या पद्धति खास याद राखजो तमे बराबर। तो आ रीते लखाई सात करोड़ बावन लाख एकवीस हज़ार ने त्रणसो बे बराबर। हवे चौथो जुए तो जुओ अठावन मिलियन जुओ मिलियन आवी गयो एटले आंतरराष्ट्रीय संख्या पद्धति बराबर। અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામ કેવું આવે જમરેથી ત્રણ ત્રણ અંક છોડીને આવે તો અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે એટલે કે અને કઈ રીતે લખાય તો અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો ને બે બરાબર। તો આ આપણી છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પહેલાં ત્રણ જોયા એ આપણી કઈ હતી ભારતીય સંખ્યા પદ્ધતિ હવે આ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે અહીંયા મિલિયન આવે છે તો જુઓ અહીં કેવો છે ત્રણ ત્રણ અંક છોડીને અલ્પવિરામ આવે છે। ત્યારબાદ છે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ અને કઈ રીતે લખાશે આપણી ભારતીય સંખ્યા પદ્ધતિમાં છે ત્રેવીસ લાખ બરાબર ત્રેવીસ લાખ ત્રીસ હજાર ને કેટલા છે દસ તો આ થઈ આપણી ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ આપણી ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખાય એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ બરાબર। તો આ આપણી પ્રશ્ન બે પત્યો હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ। તો ત્રીજો પ્રશ્ન છે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો એટલે આપણે અહીં આ જે સંખ્યા આપેલી છે એને યોગ્ય રીતે અલ્પવિરામ મૂકવાનું છે કઈમાં શેમાં ભારતીય સંખ્યા પદ્ધતિમાં જે રીતે અપાય તે રીતે અલ્પવિરામ મૂકવાનું છે અને તેને લખવાની છે બરાબર સંખ્યા લખવાની છે। તો જુઓ આ મેં તમને સમજાવ્યું હતું કે ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામ જમરેથી એક બે ત્રણ છોડીને પહેલું અલ્પવિરામ ત્યારબાદ એક બે એમ બબ્બે છોડીને પછી અલ્પવિરામ આવે પહેલું અલ્પવિરામ ત્રણ પછી ત્રણ અંક પછી અને ત્યારબાદ બે બે અંક છોડીને અલ્પવિરામ આવે તો અહીંયા જુઓ કેટલા છે સત્યાસી સત્યાસી ઓગણસાઠ સત્તાવન અને બાસઠ આ રીતની આપણને સંખ્યા આપેલી છે। તો અલ્પવિરામ ક્યાં આવશે પહેલું અલ્પવિરામ તો પહેલું અલ્પવિરામ ત્રણ અંક છોડીને એક બે ત્રણ તો પહેલું અલ્પવિરામ આવે અહીં અને ત્યારબાદ શું છે બે બે અંક છોડીને તો એક બે આ અંક છોડીને અહીં અલ્પવિરામ અને પછી એક બે અહીં છોડીને અહીંયા અલ્પવિરામ। તો જુઓ પહેલું અલ્પવિરામ ત્રણ અંક છોડીને બીજું અલ્પવિરામ બે અંક છોડીને ત્રીજું અલ્પવિરામ પણ બે અંક છોડીને આગળ પછી બબ્બે અંક છોડીને અલ્પવિરામ આવે તો આ સંખ્યાને લખાય કઈ રીતે આ સંખ્યાને લખાય જોઈ લેવાનું એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે આઠ કરોડ પંચોતેર લાખ પંચોતેર તેર લાખ આગળ પંચાણું હજાર કેટલા પંચાણું હજાર સાતસો બાસઠ બરાબર। આ રીતે આપણી ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખાય તો આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો ને બાસઠ બરાબર।
હવે આપણે બીજો દાખલો જોઈએ, બીજો છે તો બીજામાં છે આ રીતની સંખ્યા આપેલી છે આપણને, બરાબર. તો આમ આપણે અલ્પવિરામ કઈ રીતે મૂકીશું, હવે તો તમને સમજ પડી ગઈ. પહેલું અલ્પવિરામ ક્યાં, તો ત્રણ અંક છોડીને જમણેથી, એક બે ત્રણ, ત્યારબાદ બે બે અંક છોડીને, એક અને બે છોડીને. આગળ તો છે નથી એટલે આપણે આગળ આપવાનું નહીં. હવે આને કઈ રીતે લખાશે, તો કઈ રીતે, એકમ દશક સો હજાર, દસ હજાર લાખ અને દસ લાખ, તો પંચ્યાસી લાખ છેતાલીસ હજાર, જુઓ છેતાલીસ હજાર બસો ને ત્યાસી, કેટલા, બસો ત્યાસી, બરાબર. આ છે આપણી ભાઢ્ય સંખ્યા પદ્ધતિ. આ સંખ્યાને આપણે આપીએ, હવે ફટાફટ કરીએ થોડું. તો આ પ્રકારની આપણને સંખ્યા આપેલી છે, હવે તો તમને સમજ પડી ગઈ. ભારતીય સંખ્યા પદ્ધતિ છે એટલે પહેલાં ત્રણ અંક છોડીને અલ્પવિરામ, એક બે ત્રણ, ત્યારબાદ બે બે અંક છોડીને અલ્પવિરામ, એટલે આ એક બે અંક છોડીને અલ્પવિરામ, આ એક અને બે અંક છોડીને અલ્પવિરામ. હવે આને લખાય કઈ રીતે, તો સાન કિંમત જોઈ લેવાની, એકમ દશક સો હજાર, દસ હજાર લાખ, દસ લાખ અને નવ કરોડ છે, બરાબર. નવ, તો અહીંયા આવશે નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ, કારણ કે વચ્ચે તો ઝીરો છે એટલે ડાયરેક્ટ છેતાલીસ. નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ. ત્યારબાદ લાસ્ટ જોઈએ આપણે ચોથું, તો એને કંઈ આવશે અલ્પવિરામ, તો જુઓ આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ એટલે ત્રણ અંક છોડીને પહેલું અલ્પવિરામ, એટલે એક બે ત્રણ અંક છોડીને પહેલું અલ્પવિરામ, ત્યારબાદ બબ્બે અંક છોડીને અલ્પવિરામ આપવાનું, એટલે આ એક અને બે છોડીને અલ્પવિરામ, અહીં પણ એક અને બે અંક છોડીને અલ્પવિરામ. તો હવે આને કઈ રીતે વંચાશે, વાંચતા આવડી ગયું હશે. તો નવ કરોડ ચોર્યાસી લાખ, કેટલા, ચોર્યાસી લાખ બત્રીસ હજાર, કેટલા, બત્રીસ હજાર સાતસો ને એક, બરાબર, ત્રીસ હજાર સાતસો એક. જુઓ નવ કરોડ, નવ કરોડ ચોર્યાસી લાખ, ચોર્યાસી લાખ બત્રીસ હજાર, બત્રીસ હજાર સાતસો ને એક, બરાબર, સાતસો એક. તો આ રીતે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં સંખ્યાને અલ્પવિરામ અપાય અને લખાય. અલ્પવિરામ કેમ આપવાનું, તો તેને સરળતાથી વાંચી શકીએ એટલે. અને અહીંયા લખી દેવાનું, ભારતીય સંખ્યા પદ્ધતિ હોય તો પહેલું અલ્પવિરામ મેં તમને લખાવ્યું છે આગલા વિધિમાં, પહેલું અલ્પવિરામ આવે જમણેથી ત્રણ અંક છોડીને, બરાબર, પહેલું અલ્પવિરામ. ત્યારબાદ જે આવે, ત્યારબાદ બે બે અંક છોડીને આવે અલ્પવિરામ, બરાબર. આ તમે ખાસ યાદ રાખી લેજો. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. તો લાસ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. એટલે અહીં અલ્પવિરામ આવશે, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિને આધારે આપણે અલ્પવિરામ મૂકવાનું આવશે, બરાબર. તો આપણે અહીં મૂકીએ, તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કઈ રીતે હોય, તો અલ્પવિરામ કઈ રીતે આવે, તો જમણેથી ત્રણ ત્રણ અંક છોડીને આવે, બરાબર, ત્રણ ત્રણ અંક છોડીને. તો અહીં જુઓ આપણને જે સંખ્યા આપેલી છે, આ રીતની સંખ્યા આપેલી છે, એને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે એને અલ્પવિરામ આપવાનું છે અને લખવાનું છે. તો જુઓ પહેલું અલ્પવિરામ ક્યારે આવશે, તો જુઓ જમણેથી ત્રણ અંક છોડીને અલ્પવિરામ આવે, તમને ખબર છે આપણી આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે, બરાબર. તો ત્રણ ત્રણ અંક છોડીને આવે, એટલે એક બે ત્રણ છોડીને અલ્પવિરામ, એક બે ત્રણ છોડીને અલ્પવિરામ, બરાબર. પહેલાં આપણે બધાને અલ્પવિરામ આપી દઈએ, પછી એને શબ્દોમાં લખીએ. અહીં પણ કઈ રીતે આવશે, તો એક બે ત્રણ છોડીને અલ્પવિરામ, એક બે ત્રણ અંક છોડીને અલ્પવિરામ. આ આપણી આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે. ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેવું છે,
तो पहलू अल्पविराम ત્રણ અંક છોડીને ત્યારબાદ બે બે અંક છોડીને જ્યારે આંતરરાષ્ટ્રીયમાં તો ત્રણ અંક છોડીને જ અલ્પિરામ આવે અહીં પણ જુઓ ત્રીજામાં તો ત્રીજામાં પણ શું છે ત્રણ અંક છોડીને એક બે ત્રણ અંક છોડીને અલ્પિરામ એક બે ત્રણ અંક છોડીને અલ્પિરામ ચોથા દાખલામાં પણ એ રીતનું જ એક બે ત્રણ અંક છોડીને અલ્પિરામ એક બે ત્રણ અંક છોડીને અલ્પિરામ કારણ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે જેમાં અલ્પિરામ જમણેથી ત્રણ ત્રણ અંક છોડીને આવે હવે આને વંચાય કઈ રીતે તો આને કઈ રીતે વંચાય તો આને વાંચવા માટે આપણે મિલિયનનો ઉપયોગ થાય તમને ખબર છે તો અહીં વંચાશે આ જુઓ અહીંયા કેવું હોય સ્થાન કિંમત એકમ દશક સો હજાર દસ હજાર સો હજાર પછી મિલિયન અને દસ મિલિયન તો અહીંયા શું વંચાશે આને ઇથ્યોતેર ઇથ્યોતેર મિલિયન કેટલા ઇથ્યોતેર મિલિયન નવસો એકવીસ હજાર નવસો એકવીસ હજાર બાણું આ આપણી આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં લખવાની રીત છે બરાબર અહીંયા પણ જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર સો હજાર અને કેટલા તો મિલિયન તો અહીંયા શું લખાશે સાત મિલિયન સાત મિલિયન કેટલા ચારસો બાવન હજાર કેટલા ચારસો બાવન હજાર બસો ને ત્યાસી બરાબર ત્યારબાદ અહીં જોઈએ તો એકમ દશક સો હજાર દસ હજાર સો હજાર જુઓ અહીં આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ એટલે આપણે સો હજાર મિલિયન અને દસ મિલિયન એટલે અહીંયા શું વંચાશે નવ્વાણું મિલિયન નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી નવસો પંચ્યાસી હજાર એકસો બે એકસો ને બે ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો અહીં પણ શું આવશે અડતાલીસ અડતાલીસ મિલિયન જો અહીં કેટલા છે ઓગણપચાસ તો ઓગણપચાસ હજાર ઓગણપચાસ હજાર આઠસો એકત્રીસ બરાબર તો આ વાત તમે ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અલ્પિરામનો ઉપયોગ કઈ રીતે થાય અને ભારતીય સંખ્યા પદ્ધતિમાં ફરી હું લખી દઉં છું એકવાર સંખ્યા પદ્ધતિ ભારતીય તો ભારતીયમાં અલ્પિરામ ક્યારે તો પ્રથમ અલ્પિરામ છે પ્રથમ અલ્પિરામ એ ત્રણ અંક છોડીને જમણેથી બરાબર જ્યારે ત્યારબાદના જે અલ્પિરામ છે ત્યારબાદના અલ્પિરામ બે બે અંક છોડીને બરાબર અને આંતરરાષ્ટ્રીયમાં કઈ રીતનું છે તો અલ્પિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પિરામ કઈ રીતનું છે તો આંતરરાષ્ટ્રીયમાં ત્રણ ત્રણ અંક છોડીને ત્રણ ત્રણ અંક છોડીને જમણેથી બરાબર ખાસ પુનરાવર્તન કરજો પુનરાવર્તન કરીને તમે સમજતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો તો જ તમને આ આવડશે
तो आ खूब ज थोड़ूक तमने कन्फ्यूज करे एवं है कारण के भारतीय संख्या पद्धति ने आंतरराष्ट्रीय संख्या पद्धति में तफावत है। तो खास ये तफावत ने ओळखो ने आगर तमे दाखला करो। तो हवे आपणे मळीशुं आवता विडियो में। थैंक यू। जय हिंद।